વિચારકો જે લોકો છે તે વિચારકોને સંબોધન કરવાની સાથે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલીક જે મહિલાઓ છે જે મહાત્મા ગાંધીના જે ચરખા છે તે કાતરી રહી છે અને ખાસ કરીને જ્યારે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ જે છે એ આશ્રમનું રીડેવલપ થવા જઈ રહ્યું છે તેનો માસ્ટર પ્લાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિહાળવાના છે પાંચ એકરમાં ફેલાયેલો આ માસ્ટર પ્લાન છે એ આવનારા સમયની અંદર જે મનોમારું છે કે 55 એકર સુધી પહોંચશે હું આપણે એ પણ દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટરો પણ જોવા મળી રહ્યા છે જે મહિલાઓ છે તે જે કહી શકાય કે આ જે ચરખો છે તે પણ અહીં કાતરી રહી છે તે પ્રકારના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે અને હું આપણે જે સ્ટેજ પણ બતાવી રહ્યો છું ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે અલગ અલગ પોસ્ટરો છે તે પણ હું આપણે આ બતાવી રહ્યો છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 કલાકે ગાંધી આશ્રમ ખાતે પહોંચશે અને અહીંથી તેઓ ત્યાં જઈને તેઓ ત્યાં ગાંધી આશ્રમ ખાતે મહાત્મા જે છે ગાંધી તેઓની પ્રતિમા છે તે પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ કરશે ત્યારબાદ હૃદયકુંજ જશે હૃદયકુંજની અંદર જઈને તેઓ જે કહી શકાય કે જે ફોટો છે મહાત્મા ગાંધીનો ત્યાં તેઓ સૂતરની આટી પહેરાવશે ત્યારબાદ જે આખો માસ્ટર પ્લાન જે છે નવું જે બનવાનું છે રીડેવલપ થવાનું છે તેના તેઓ આખું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ પીપળાનું ઝાડ છે ત્યાં તેઓ રોપણ કરશે અને ત્યારબાદ તેઓ આજે અભયઘાટ ખાતે જે સભા સ્થળ છે હું આપણે દર્શકો પણ બતાવ્યું કે સભા સ્થળ છે ત્યાં તેઓ અહીં પહોંચશે અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે નેતાઓ પણ જોવા મળી રહ્યા છે મહાત્મા ગાંધીના વિચારોની જો વાત પણ પ્રયાસ કરીએ આપ ક્યાંથી આવો છો આપ અમે અમદાવાદ આજે તમે ચરખો કાતરી રહ્યા છો શું કેવું છે મહાત્મા ગાંધીનો શું સંદેશ હતો સારું છે સંદેશ જે ખાદી ઉદ્યોગને આગળ વધારે છે પ્રવૃત્તિ કરે છે સારું કેવું છે ફેલાયેલું છે આવનારા સમયની અંદર આખું જે ગાંધી આશ્રમ છે એ 55 એકર માં ફેલાવવામાં આવશે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે હું આપણે જોઈ શકું દ્રશ્યોની અંદર અલગ અલગ અને ખાસ આ કાર્યક્રમનું નામ પણ આશ્રમ ભૂમિ વંદના છે તે આ કાર્યક્રમનું નામ આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પ્રણવ હું આપની પાસે આવીશ હાલ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સાથે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ છે જે ડીએફસીનો જે ઓપરેશન કંટ્રોલ સેન્ટર છે તેની માહિતીથી તેઓ અવગત થઈ રહ્યા છે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પીએમને આ કંટ્રોલ સેન્ટરની જે તમામ માહિતી છે એ આપી રહ્યા છે અને આ સમારોહ સ્થળે તમે જોઈ શકો છો કે અહીંથી જે 85,000 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું પણ અહીંયા લોકાર્પણ અને તેઓ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું પણ અહીંયા ભૂમિપૂજન થવાનું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે મંચ પર ઉપસ્થિત છે તો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ મંચ પર ઉપસ્થિત છે ડીએફસીનું આ ઓપરેશન કંટ્રોલ સેન્ટર છે જેને નિહાળ્યા બાદ તેનું નિરીક્ષણ કર્યા બાદ હવે તેઓ સમારોહ સ્થળ પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર ઉપસ્થિત છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે અહીંથી 85,000 કરોડના વિકાસ કાર્યોનું અને ખાસ રેલ યોજનાઓનું જે છે એ ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરાશે અહીંયા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અમદાવાદના ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધા બાદ હાલ આપ સીધી સમારોહ સ્થળથી આ તસવીરો જોઈ રહ્યા છો અહીંયા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 નવી વંદે ભારત ટ્રેનને પણ શુભારંભ કરાવવાના છે લીલી ઝંડી આપીને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે આ 10 રેલવે જે નવી વંદે ભારત છે એ કઈ કઈ છે તો ગુજરાતથી શરૂ થનારી અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની આ એક વંદે ભારત ટ્રેન પણ છે સાથે સાથે અન્ય રાજ્યોની પણ નવી વંદે ભારત ટ્રેનને અહીંથી જ લીલી ઝંડી અપાશે જેમાં મૈસૂર ચેન્નાઈ છે લખનૌથી દહેરાદૂનની પણ વંદે ભારત ટ્રેન છે રાંચીથી વારાણસીની વંદે ભારત ટ્રેન જે છે એ શરૂ થઈ રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ ડીએફસીનું જે કંટ્રોલ સેન્ટર છે એ નિહાળ્યા બાદ હવે સમારોહ સ્થળ પર પ્રધાનમંત્રી આવ્યા છે હાલ શું અપડેટ છે કઈ ગતિવિધિ હાલ થઈ રહી છે સમારોહ સ્થળ પર પંકજ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીએફસીના જે કંટ્રોલ રૂમ છે ત્યાં ઉપસ્થિત છે એ કંટ્રોલ રૂમ છે એ જે કોરિડોર છે ડીએફસીનો તેનો કંટ્રોલ આખો કરી રહ્યો છે કે દેશના કોઈ પણ ભાગમાં જે માલગાડીઓ છે જે 2-3 દિવસ લાગતા હતા સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પરંતુ આજે દેશના કોઈ પણ ખૂણામાંથી જે ટ્રેન નીકળે ટ્રેડ કોરિડોર કી કલ્પના 2004 મેં હુઈ થી 2004 से 2014
लंबा काल था, 10 साल का। इस महत्वपूर्ण प्रोजेक्ट, आज का ये विकास पर्व प्रधानमंत्री जी की इस बड़ी सोच का साक्षी है। कुछ उदाहरण प्रस्तुत करता हूं। डेडिकेटेड फ्रेट कॉरिडोर की कल्पना 2004 में हुई थी। 2004 से 2014 लंबा काल था, 10 साल का। इस महत्वपूर्ण प्रोजेक्ट का 1 किलोमीटर भी पूरा नहीं हो पाया 2004 से 2014। 2014 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश की जिम्मेदारी संभाली। देश की जिम्मेदारी संभालते ही फ्रेट कॉरिडोर पर फोकस किया, काम में तेजी आई और देखते ही देखते ये प्रोजेक्ट जमीन पर दिखने लगा। 2014 से 2024 के इन 10 वर्षों में, देखिए वो भी 10 वर्ष थे, ये भी 10 वर्ष, इन 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2500 किलोमीटर का फ्रेट कॉरिडोर बनाया। फर्क साफ है, 2004 से 2014 0 किलोमीटर, 2014 से 2024 2500 किलोमीटर से ज्यादा। आज प्रतिदिन 300 से अधिक गाड़ियां इस फ्रेट कॉरिडोर पे चल रही है और उसका लाभ पूरे देश को मिल रहा है। उत्तर भारत के सभी राज्य, चाहे पंजाब हो, हरियाणा हो, जम्मू कश्मीर हो, हिमाचल हो, उत्तर प्रदेश हो, उत्तराखंड हो, इन सबको आज, राजस्थान हो, इन सबको आज पश्चिमी तट के सी पोर्ट से, समुद्री बंदरगाहों से सीमलेस कनेक्टिविटी मिली है। विकसित भारत की कल्पना में टेक्नोलॉजी का बड़ा महत्व है। मैं दूसरा उदाहरण दूंगा। डेडिकेटेड फ्रेट कॉरिडोर के इस ऑपरेशन कंट्रोल सेंटर में आधुनिक टेक्नोलॉजी का उपयोग हुआ है। भविष्य की रेलवे की झलक इस फ्रेट कॉरिडोर के कंट्रोल सेंटर में दिखाई देती है। इस एक अकेले कंट्रोल सेंटर से 1500 किलोमीटर के फ्रेट कॉरिडोर को एक ही जगह से संचालित किया जाएगा। एक एक इलेक्ट्रिकल पोल, एक एक सिग्नल, एक एक ट्रैक की पॉइंट मशीन, सभी की व्यवस्था, सभी का कंट्रोल इस एक फ्रेट कंट्रोल से होता है। मैं तीसरा उदाहरण दूंगा टेक्नोलॉजी का और प्रधानमंत्री जी की विराट सोच का। डिजिटली कंट्रोल्ड स्टेशन, आज माननीय प्रधानमंत्री जी करीब 2500 से ज्यादा डिजिटली कंट्रोल्ड रेलवे स्टेशन का लोकार्पण करेंगे। डिजिटल कंट्रोल से स्टेशन की सेफ्टी कई गुने बढ़ जाती है। 2014 से पहले हर वर्ष मात्र 40-50 स्टेशन को डिजिटल कंट्रोल में अपग्रेड करते थे। आज माननीय प्रधानमंत्री जी हर वर्ष 400 से 500 यानी 10 गुने अधिक काम प्रधानमंत्री जी के नेतृत्व में डिजिटल कंट्रोल का हो रहा है। ये 3 उदाहरण आपके सामने रखे माननीय प्रधानमंत्री जी। आज आप कई फैक्ट्री, वर्कशॉप, गुडशेड, गतिशक्ति कार्गो टर्मिनल, जन औषधि केंद्र, वन स्टेशन वन प्रोडक्ट का भी लोकार्पण करेंगे। कुछ ऐसे अच्छे उदाहरण भी है जो लोक रुचि के हैं। कई जगह कोच को रेस्टोरेंट में कन्वर्ट किया गया है। ऐसे करीब 40 कोच रेस्टोरेंट भी माननीय प्रधानमंत्री जी आज आप लोकार्पण करेंगे। इन सब कार्यों से आज देश में आर्थिक गतिविधि बढ़ेगी, रोजगार और स्वरोजगार के नए अवसर मिलेंगे। माननीय प्रधानमंत्री जी, आपका 140 करोड़ का परिवार आपकी तपस्या में, आपके इस यज्ञ में सदैव आपके साथ है। बहुत बहुत धन्यवाद। भारत माता की जय। धन्यवाद आदरणीय रेल मंत्री महोदय। माननीय आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों द्वारा कई महत्वपूर्ण परियोजनाओं का राष्ट्र को समर्पण एवं शिलान्यास होने जा रहा है। अब हमारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से विनम्र निवेदन है कि अपने कर कमलों से रिमोट का बटन दबाकर पटिकाओं का अनावरण कर विकास परियोजनाओं का शिलान्यास एवं लोकार्पण करें।
धन्यवाद माननीय प्रधानमंत्री महोदय। अब प्रस्तुत है आज के समारोह में लोकार्पित एवं शिलान्यास की गई महत्वपूर्ण परियोजनाओं के बारे में जानकारी दर्शाती हुई एक लघु फिल्म। आज तेजी से बदल रहा है भारत। वर्ष 2047 तक विकसित भारत के मिशन को पूरा करने के लिए बीते 10 वर्षों से रखी जा रही है मजबूत भारत की नींव, और यह सब संभव हुआ है देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शी विजन के कारण। वर्ष 2014 के बाद से मोदी सरकार द्वारा देश की बुनियादी ढांचे के विकास में अभूतपूर्व निवेश किया गया है और देश के हर हिस्से में किया गया है अत्याधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण। पिछले 10 वर्षों में किया गया है भारतीय रेल की विकास परियोजनाओं में 12 लाख करोड़ रुपए से अधिक का रिकॉर्ड निवेश। भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर से गुजर रही है। इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है। इसी क्रम में प्रधानमंत्री जी द्वारा आज देशवासियों को दी जा रही है 85,000 करोड़ रुपए से अधिक की रेल परियोजनाओं की सौगात। जिन रेल परियोजनाओं का आज शिलान्यास और राष्ट्र को समर्पण किया जा रहा है उनमें शामिल है नई रेल लाइन, मल्टी ट्रैकिंग, इलेक्ट्रिफिकेशन, कार्गो टर्मिनल और डेडिकेटेड फ्रेट कॉरिडोर से जुड़ी परियोजनाएं। प्रधानमंत्री जी